खरेखर संतवाणी माहौल सारो थी गयो। जनक भाई सारी संतवाणी करी, भक्ति नो मार्ग फूल केरी पांखड़ी भजन से भजन बापू समझाए ने तो ज काम नी बात छे। कारण के आ जे जे महापुरुषो थई गया आपड़ा कोई हगा नथी, पण याद करवा पड़े छे एने फूलनी पांखड़ी जेवो समय जेने काढ्यो होय। कारण के भजन करवू गावा करता भजन करवू अघरू छे, भजन करवा करता समझवू अघरू छे, समझवा करता जीवन में उतारवू अघरू छे, अने जो जीवन में उतरी जाए गुरु महाराज की कृपा होय तो जीरवू ए बधाय करता अघरू छे। जीरवू वहमू छे राम, हारा बे भजन गाता हो बापू एने अपना क्यों ने सीताराम तो आम आम माथू करे, सीताराम न करे, मरी तो तू जावा छो, सीताराम तो बोल मोटा मे पर अघरू से भजन भजन बापू जीवन में उतरी जाए ने पछी एने जीरवी हकू बहु मोटी बात है। एटला माटे तमारो ने मारो एक कोईपण संत हो, कोईपण भगत हो, कोईपण कलाकार हो, दातार हो, सुरवीर हो, जती हो, सती हो, बापू जन्मे बने नहीं बनी न हके। घणा ने एम थतु होय के आपणे कलाकार बनाई दे दीकराने तो रोज लाख रुपया ली आवे, ना एवुं नथी, आ जन्मथी ज होय। जे जे महापुरुषो थई गया ने बापू जन्मथी ज महापुरुषो हता, पण आपणे ओळखवा मोडुं कर्युं होय। जे भजन जे भगत होय, दातार होय, सुरवीर होय, बापू ई जन्मे बने नहीं। एक कपातर होय ने गाममां तो बापू ए जन्मो ज होय, ई बन्यो न होय। घणा ए नथी कहेता आ हारो हतो पण बगड़ी गयो, बगड़ेलो ज हतो, आ ओळखवा मोडुं कर्युं। बगड़ेला होय बगड़ेला ज होय राम। कारण के एटला माटे बधाने सारा संतान जोई, पण बापू एने सारा संतान माटे सारी जनेता जोई। धरावीन धान निपजे, कड़वीन माडू न होय, जेळ जकरा निपजे, जेनी जनेता होथल होय, बापू हारी मां वगर हारा संतान कोई दिन न थई सके। पहली बात तो ए आपड़ा आपड़ा गरडा पहला दीकरा दीकरीना संबंध जोवे ने तो दीकरीनो मोहळ पूछे ने दीकरीनी मां नो मोहळ पूछे। अत्यारे पूछ्या जेवुं ज न होय, शुं पूछवुं? અત્યારે દીકરાને દીકરીને જ મોકલવા પડે, આપણે જવાય જ નહીં। હમણાં બેને કીધું એમ આપણે જો જોવાય ગયા હોય, છોકરો આવ્યો ત્યાં ધુબકો મારી ગયો હોય, શું કરવું? એટલે એમને જ મોકલવા પડે, એટલે એમાં જ આ ડખો થયો છે। અને ઓલા જોવા જાય તો ઓલા કોકના ટ્રેક્ટર ઢેડીએ ઢેડીએ મૂક્યા હોય, આ હમણાં લઈ આવ્યા, હમણાં આના બેના હપ્તા ભર્યા ને એક ભરવાના બાકી છે, કોકના હોય રામ। એટલા માટે સારી જનતા સિવાય બાપુ સારા સંતાન ન થઈ શકે। સારી માં મારો કહેવાનો અર્થ એ છે કે એક જનતા હોય, તમે વિશ્વમાં નજર કરો ને, સમર્પણ બાપુ સંતોએ કર્યું છે ને દીકરીઓએ કર્યું છે, બાકી કોઈ સમર્પણ કરી જ નથી કર્યું રામ। દીકરીઓને મારે હું એટલા માટે ભાર દઈને કહું છું કે આ દુનિયામાં બાપુ આ દીકરી જો એની મર્યાદા મૂકી દે તો હવે દુનિયામાં કાંઈ રહે નહીં, ખોટી વાત છે। એટલા માટે સંતોએ કહે છે કે ભાઈ બધાને બાપુ બંગલા અને ગાડીઓ ન મળે, એ તો પછી સુખ દુઃખ તો એ ભાગ ઉપરની વાત છે। કારણ કે કર્મની ગતિ છે, કર્મે લખ્યા કીર્તાર કોઈ દી સઠી ના સુકે નહીં, પછી હુનર કરો હજારી આખરે આડા ફરે, તમારા ને મારા જે કર્મ છે એ કર્મ બાપુ કોઈ સમજી જ નથી આવ્યું, બધા વાતો ભલે ગમે એ કરતા હોય। કારણ કે તમે વિચાર કરો, રામ જેવા રામને જો વનમાં જવું પડતું હોય, કૃષ્ણ જેવાને જો અખિલ બ્રહ્માંડના માલિકને ભીલના બાણથી વિંધાવવું પડતું હોય, સતી સીતાને બાપુ જો એક વનમાં મોકલી અને ત્યાગ ભોગવવો પડતો હોય તો બાપુ આ કર્મ કેવું હોય છે? આ દ્રૌપદીના ચીર લૂંટાતા હતા અહીંયા કોણ નહોતું, કાળના જડબા ઝાલીને ઉભા રાખે એવા પાંડવો હતા, બાપુ એ કઈ અધર મોઢું ન કરી, એ કહેતો બાપુ એનું કર્મ શું? અરે થઈ થાવીને થાસ્યાવો ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ છેલ્લે બાણની પથારીમાં હું તો એનું કર્મ કયું રામ? તમે વિચાર તો કરો, રામાયણ અને મહાભારત બે મહાપુરુષોએ બનાવ્યા છે, પણ તમને અને મને એક રાહ બતાવવા માટેના ગ્રંથો છે। રામાયણમાં તમે જો દીકરા કેવા હોય, બાપ કેવો હોય, માં કેવી હોય, ભાઈ કેવા હોય, અને મહાભારતમાં જો રડેલું ન ખાવું હોય મહાભારતમાં ઉતરો, બધા ઠેકી ઠેકી નિમાજ પડે, નથી દેવું નથી દેવું જ કરે છે, એટલે એમ ન હાલે, નથી દેવું એમ હાલે। કૃષ્ણ પરમાત્મા દુર્યોધન પાસે જઈને બાપુ આટલી જ વાત કરી હતી કે આ હસ્તિનાપુરની ગાદીના ગામ જેટલા છે એટલા તમારા બાપના પણ આ પાંચ ભાઈ છે, પાંચ ગામ દિયો, અમને ખાવું શું? તેથી દુર્યોધને કીધું ખોના નાકાની અણી જેટલું દેવું નથી, કે તો બાજવું પડશે, કે બાજવું છે પણ દેવું નથી। અને એ બાજ્યા ને બધા ધંધે લાગ્યા, અને કૃષ્ણ જેના ભગો હતો એ જીત્યા, અને જે હતું એમને ગાદી મેળવી લીધી, પણ ગાદીનો હવાજ કેવો લાગ્યો? એ કે અરે આ કાકા ને બાપા ને ભાઈઓ ને મારીને હવે આ ગાદી આપણે ભોગવવાની, એ કે હાલો હવે આપણે હેમાળે હાટ ગાળવા વ્યા જાય, ઝઘડામાં બાપુ હાથ થાય, તમે કોઈને મારો તોય ફાયદો નથી ને માર ખાવ તોય ફાયદો નથી, અને રામાયણ જો તમને ને મને શું કહે છે?
રામ જેથી બાપુ અયોધ્યામાંથી ગયો ને તેથી અયોધ્યાની ગાદી બાકસના ખોખા ઘોડે રખડતી હતી, કોઈ ધણી નહોતો, વિચાર કરજો તમે. હે નોખી નોખી માયુના છોકરા બાપુ. રામચંદ્ર પરમાત્મા લક્ષ્મણને કહે છે, લખાણ તું બાપનું ધ્યાન રાખજે, રાજનો વહીવટ કરજે, પ્રજાનું ધ્યાન રાખજે. અને બધી ભલામણ કર્યા પછી રામચંદ્ર પરમાત્મા ને લક્ષ્મણ કહે છે કે લખાણ મોટા ભાઈ તમે બોલી રહ્યા? તો કે હા. એ કે હવે હું બોલું, તમે સાંભળો. એ કે તમે મારા બાપ છો ને સીતા મારી માં છે, મારા મા બાપ જો વનમાં જતા હોય તો અયોધ્યાનું રાજ જેને જોઈ એને મુબારક, મારે નથી જોતું રામ. વિચાર કરજો, અયોધ્યાની ગાદી એટલે દશરથ તારો દરબાર, ઇન્દ્ર જેની આશા કરે, એ ભાઈ વિનાનું ભેકાર કડવું લાગે કાગડા. જીવનમાં બાપુ નામ જોતું હોય ને તો મહેનત કરવી પડે, મહેનત વગર કાંઈ મળે નહીં. આ એક બુસટ હોય ને બુસટ બાપુ, એને ધોવો હોય ને ઉજળો કરવો હોય ને તો પાણી જોવે, હાબુ જોવે, ધોકાવો જોવે, મહળવો જોવે, મેલો એની હાથે થાય, ખરાબ તો એની હાથે થઈ જવાય. 1 કરોડ રૂપિયાનો બંગલો હોય ને એમાં બેનું દીકરીઓ કચરા પોતા કરતા જોઈએ છે, કોઈથી કચરો નાખતા જોઈ, ક્યાંથી આવે? 1 કરોડ રૂપિયાનો બંગલો હોય ને તો બાપુ કચરો તો ગરવાનો ગરવાનો ને ગરવાનો. એટલા માટે સંતો કહે છે કે આ કરોડ રૂપિયાનો બંગલો છે ને આમાં ભજન રૂપિયા હાવણી ચાલુ રાખજે, નગર બેટા મારા કચરો ઘરી જાય કોઈ ધણી નહીં થાય. મરી જવાનું છે વાત પાકી છે, તમારે ને મારે આ એક દુનિયા છોડવાની છે વાત પાકી. એક લખી લેજો, એક ગામ હતું ને એમાં એક મૂર્તિકાર હતો, મૂર્તિ બનાવતો હતો. એટલે કોકે કીધું કે તારા જેવી જ બનાવી ને, એટલે એના જેવી બાપુ મૂર્તિ બનાવી હો, એના જેવડી તે એ વજન ને ડિઝાઇન ને લંબાઈ ને 1, 2, 3, 5, 7, 10, 12 ને 15 મૂર્તિ બનાવી. એક હરકી બાપુ 15 મૂર્તિ, તમે એક મૂર્તિમાં ફેર ન જોવો તલ જેટલો. એને જેથી જમના દૂત ને મોકલ્યા ભગવાને કે ઓલો ગામમાં મૂર્તિકાર છે ને લિયા, એનો સમય પૂરો થઈ ગયો, એને હવે લિયા. જમના દૂત આવ્યા ને એ આને ખબર પડી ગઈ કે મને લેવા આવે છે. એ 15 મૂર્તિ હતી એના ભેગો હોઈ ગયો. જમના દૂત આવ્યા ને બાપુ આંટા મારવા માંડ્યા, એને નક્કી ન થયું કે આમાં માણા કયો છે ને મૂર્તિ કઈ છે, કેવી બનાવી છે, વિચાર કરો તમે. કારણ કે મોત આવે એટલે જ બાપુ હારા હારા ને પરસેવો વળી જાય ને. આ તમે આ બધા આમ ફીર થઈને બેઠા છો, હમણાં કાળો નાગ નીકળે, વાસુ કીધા તો અહીં આવે છે, ઉભા રહ્યો તમે સાંભળવા. મોત તો બાપુ વામું છે, શું કીધું આ જાડે જો બાપુ આ દરિયામાં આમ 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 હોડું મીંડું થવા, ત્યાં મીંડો રોવા, મોત ઊભું તું સામે ને કે એક ગાન બે કટકા એના છે, એ બીજો ધતો જ નહોતો. બાપુ આ તમારું મારું છે ને, આ બધી સંતોએ તમને મને જ કીધું છે કે આ સંસારનો સાગર છે ને એમાં બધાના નાવડા હાલ્યા જાય છે, ચારે વંટોળીઓ ચડે ને ચારે ડોલવા મળે ને એનો કોઈ ભરોસો નથી રહ્યો. એ જમના દૂત વિચાર કરે કે આમાં માણા કયો ને મૂર્તિ કઈ નક્કી નથી થતું. એ તો કે આપણે લઈ જવાનો રહી જાય ને બીજું આવે ડખો થાય, આપણે ન લઈ જવો. જમના દૂત પાછા ગયા અને ભગવાનને કીધું, એ કે મને એમનો પણ કે તને લેવા મોકલ્યો તો ને, કે પણ હોળ હુતા છે કોને લાવો? એ કે હોળ તો નહીં હતા, કે તો તમે જાઓ. ભગવાન આવ્યા, ભગવાન બાપુ સક્રિય થઈ ગયો, ઘરે તારી કારીગરી વાહ વાહ. એ કે મને નક્કી નથી થતું કે આમાં કઈ મૂર્તિ છે ને કયો માણા છે. પણ ભગવાન તો ભગવાન બાપુ, તમારું મારું જેને સર્જન કર્યું હોય પણ એને નક્કી થયું કે હવે આ કપાતર ને હું ન લઈ જઉં, બીજો લેવા કોણ આવે? લઈ તો જવો જ પડશે ગમે એમ કરી. પછી આમ નક્કી ન થયું ને, એટલે પછી આમ એક બાજુ ઉભો ઉભો વખાણ મીડ્યો કરવા કે આની આની કારીગરી કેવી ને આની હથોડી કેવી છે ને આની શીણી કેવી છે ને. તરત હજી હેલ્યો એ કે મેં બનાવી, કે તને એટલે આવ્યો ખોટી ના હાલ. એમ બાપુ તમારી બુદ્ધિ ગમે એવી હોય, ડોક્ટર હોય, વકીલ હોય, એન્જિનિયર હોય, બાપુ લઈ જવાનો લઈ જવાનો લઈ જવાનો, એ તમારે 100% લખી રાખવાનો. આ બાપુ બુદ્ધિનો વિજ્ઞાનનો વિષય જ નથી. ગંગા સતીની વાણી કહે છે, પિંડ બ્રહ્માંડથી પર ગુરુ મારા એનો બતાવું તમને દેશ. બાપુ ભજનમાં ઉતરો તો ભાન થાય, તમારે મંગાવવું ન આવે બાપુ. ભજનમાં બેઠા હોય ને ચા કોઈ નજર ન જાય, તમારી ભજનમાં બેઠા જ નથી. મારા જેવું તમને કહું, સાચું સાચું કોઈ કહે, સાચું સ્વીકારવા વાળા છે પણ કોઈ કહેવા વાળા નથી. હું તો જ્યાં જઉં ત્યાં કહું આપણને હામાં મળે ને સીતારામ ન કરે તો આપણને શું ફેર પડવાનો?